વડોદરામાં નવરાત્રી મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થાય છે વડોદરાના કેટલાક પાર્ટી પ્લોટમાં હજારો ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમતા હોય છે ગરબા ગ્રાઉન્ડમાં આગથી કોઈ નુકસાન ન થાય તે માટે ફાયર બ્રિગેડે ફૂલ પ્રૂફ તૈયારી કરી રાખી છે ગરબા સ્થળે મોટા ઇલેક્ટ્રિક બોર્ડ પેનલ કે પછી સ્ટેજ પર માતાજીના મંદિર આસપાસ દીવા થતા હોય છે અહીં આગ લાગે તો મોટી દુર્ઘટના થવાનો ખતરો રહેતો હોય છે જેને નિવારવા વડોદરા ફાયર બ્રિગેડના ગરબા સ્થળોથી ફાયર

તે આપણે જાણીશું ઇમરાનભાઈ છે જે આ કેમિકલના જાણકાર છે અને કઈ રીતે આ કામ કરે છે તે સમજે શકીએ ઇમરાનભાઈ કેવી રીતે આખો ડેમો બતાવશું હવે આની અંદર આપણે બે પ્રકારના કપડાં એક જ કપડું લીધું છે એમાં એની એકની ઉપર આપણે ટ્રીટમેન્ટ કરી છે અને એકની ઉપર આપણે ટ્રીટમેન્ટ નથી કરી આ બંનેઓને આપણે સળગાવીને જોઈશું હવે ફર્સ્ટ ઓફ ઓલ આપણે જે ટ્રીટમેન્ટ કરી છે ને એને સળગાવીએ છીએ જે ખાસ પ્રકારનું કેમિકલ છાંટવા માટેની સૂચના આપવામાં આવેલી છે તે એક કાપડ ઉપર લગાડવામાં આવેલું છે અને બીજું કોરું છે એટલે દાવો એવો કરવામાં આવે છે કે જો આ કેમિકલ લગાડવામાં આવ્યું હશે તો તેને કારણે આગ વધુ પ્રસરે નહીં અને મોટી હોનારત થતાં અટકી જશે અત્યારે આપ જોયું કે બે વખત તેને આગ લગાડવાની કોશિશ કરી કાપડને પરંતુ નથી લાગી શકતો હવે આ કપડાંને જોઈએ કે તે કેટલી વારની અંદર તે સળગી શકે છે આ જેની ઉપર જે કેમિકલ પ્રોસેસ કરેલો હતો તે આગ નહોતી લાગી પરંતુ આની અંદર એક જ દિવાસરીની અંદર આગ લાગી ચૂકી છે આ જ રીતે જો આ જે કેમિકલ ખાસ પ્રકારનું જે કેમિકલ છે તે લગાવેલું કપડું છે અને તેની ઉપર આગ લગાવવાની કોશિશ કરી રહ્યા છે તો હજુ પણ આગ પકડતું નથી એટલે કે એક સુરક્ષિત રીતે આ રીતે જ કરી શકાય છે ઇમરાનભાઈ શું કારણ કે આ રીતે આ આગ પ્રસરતી અટકાવે છે ચ્યુલી એમાં આપણે એક સ્પેશિયલ કેમિકલ્સ જે હોય છે ફાયર રિટાર્ડન્ટ એનું આપણે એક કોટિંગ કરવું છે એના લીધે આને એક પ્રોટેક્શન મળે છે એટલે કેટલું ઉપયોગી થઈ શકે છે અને કયા કયા જે પદાર્થો છે તેમાં આગને અટકાવી શકે છે હવે એમાં ટેમ્પરરી સ્ટેજ જે આપણે પંડાલને એવું લાગતું હોય છે ત્યાં આગળ આવા ચાન્સીસ હોય રહેતા હોય છે કારણ કે આપણે બધું ઓપન હોય છે તો ત્યાં આગળ આપણે આ કરી શકીએ છીએ અને એની અંદરથી કઈ ઇન્સિડન્ટ બને તો એની અંદર આપણને બેનિફિટ થઈ શકે છે હા જે ગરબા આયોજકોને સ્ટેજ તથા જ્યાં કપડાં લગાડેલા હોય કે જ્યાં ઝડપથી આગ પકડી શકે છે ઇલેક્ટ્રોનિક સાધનો મૂકેલા હોય જનરેટર હોય તેવા વિસ્તારોની અંદર ખાસ આ જે સ્પ્રે કરવા માટેની સૂચના આપવામાં આવેલી છે એક રીતે ખેલૈયાઓની સુરક્ષા માટે અને જ્યારે આગ લાગે ત્યારે ભારે ભાડદોડ ન કરવી પડે અને આગ વધુ ન પ્રસરે તે માટે ફાયરબ્રિગેડ દ્વારા વડોદરા શહેરના ગરબા આયોજકોને આ પ્રકારની સૂચનાઓ આપવામાં આવેલી છે કેમેરામેન મનીષ ઠાકર સાથે યુનુસ ગાઝી ટીવી નાઇન વડોદરા ગરબા ગ્રાઉન્ડમાં લાકડું કંતાન પડદા પ્લાસ્ટિક વીજ વાયરો સાઉન્ડ અને લાઇટો મોટા પ્રમાણમાં હોય છે આ તમામ ચીજો પર આગ અત્યંત ઝડપથી પ્રસરે છે આ સંવેદનશીલ જગ્યાઓ પર ગરબા યોજકોએ ફાયર રિટાર્ડન્ટ સ્પ્રે લગાવ્યું હોય તો આગ લાગવાનો ખતરો નહીવત બને છે વડોદરા ફાયર બ્રિગેડે તમામ ગરબા આયોજકોને ફાયર રિટાડન્ટ સ્પ્રે લગાવવા સૂચના આપી છે જેનો અમલ ન કરનારા ગરબા યોજકો સામે કડક કાર્યવાહી પણ થઈ શકે છે પણ નવરાત્રી આ વર્ષે થશે એ દરેક નવરાત્રિના જે મુખ્ય ઇલેક્ટ્રિક પેનલ બોર્ડ છે જે મંચ છે સ્ટેજ છે અને જ્યાં ગરબાની આરતી થશે તો એવા જગ્યા ઉપર ફાયર રિટાર્ડન્ટ સ્પ્રે જે લગાવવાનો આપણા તરફથી વડોદરા ફાયર બ્રિગેડ તરફથી સૂચનો આપવામાં આવ્યા છે ખાસ કરીને ફાયર રિટાર્ડન્ટ સ્પ્રેનું મહત્ત્વ એવું છે કે કોઈ પણ જે પણ મટિરિયલ હોય જે પણ ઇક્વિપમેન્ટ સાધનો રાખ્યા હોય એના ઉપર આ સ્પ્રે થવાથી આગ લાગતી નથી